ખંભાળિયા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ એનએસયુઆઈ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. શાળા કોલેજોની મનમાનીને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આજે ખંભાળિયા ખાતે એનએસયુઆઈ દ્વારા ખંભાળિયા જિલ્લામાં શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લામાં તમામ ખાનગી સ્કૂલ કોલેજોની પ્રથમ સત્ર ફી માફી અને ફી માટે દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહીની માંગ એનએસયુઆઈ દ્વારા આજે કરવામાં આવી હતી. લોકડાઉનમાં 3 મહિનાથી વાલીઓના ધંધા રોજગાર બંધ છે ત્યારે તેમના બાળકોને સ્કૂલ કોલેજોની પ્રથમ સત્ર ફી 6 મહિનાની આવા કપરા સમયમાં માફ કરવી જોઈએ. તેવી આવા સમયમાં વાલીઓ ફી ભરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય અને આ ફી માફ થવી જોઈએ તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. તેમજ જે જે શાળાઓ ફી મામલે ઉઘરાણી વાલીઓ ઉપર દબાણ કરી રહી છે તેવી સ્કૂલ કોલેજો વિરુદ્ધ કાર્યવાહીની માંગ એનએસયુઆઈએ કરી આવેદન આપી રજૂઆત કરી હતી. આજે દેવભૂમિ દ્વારકા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે પ્રથમ સત્રની ફી માફી કરવામાં આવે, ફીની ઉઘરાણી કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે, ઓનલાઈન શિક્ષણનો ડિન્ડક બંધ કરવામાં આવે અને આરટીએની ઓનલાઈન જે પ્રવેશ પ્રક્રિયા છે શરૂ કરવામાં આવે એ માંગ સાથે આજે ડીઓ સાહેબને મળવા પહોંચ્યા. ત્યારે ડીઓ સાહેબે જ્યારે અમે ઓનલાઈન શિક્ષણના ડિન્ડકને બંધ કરવાની વાતો કરી ત્યારે ડીઓ સાહેબ તો એવું કહે છે કે ઓનલાઈન શિક્ષણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. ત્યારે એનએસયુઆઈ આ ઓનલાઈન શિક્ષણનો હંમેશા વિરોધ કરે છે અને કરતું રહેશે. ત્યારે સાહેબને અમારો પ્રશ્ન છે કે સાહેબ તમે શા માટે ઓનલાઈન શિક્ષણનો તમે સમર્થન કરો છો? આ માટે હવે જો ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાહેબે તો એવું કીધું છે કે હાલ કોરોનાની પરિસ્થિતિમાં એને ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ ઉપાય જ નથી. કારણ કે ઓનલાઈન શિક્ષણના લીધે તો વાલીઓ પાસેથી શાળાઓ ફી માગે છે, તો ઓનલાઈન શિક્ષણ ગરીબ વિદ્યાર્થીઓ માટે અશક્ય. ઓનલાઈન શિક્ષણ જે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ભણાવવામાં આવે છે તે દૂરદર્શન ચેનલમાં આવે છે અને ગામડાની હાલની એવી પરિસ્થિતિ છે કે વરસાદના કારણે છેલ્લા 3-4 દિવસથી લાઇટો નથી, તો ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ કેવી રીતે લઈ શકે? ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.